वापी नजीकना लवाछा गाम खाते एक महिलाए पोतानी 3 वर्षनी दीकरीने झेर पीवड़ाव्या बाद पोते पण गड़े फांसो खाई आपघात करी लेता चकचार मची जवा पामी छे। जो कि आ घटनामां दीकरीनुं मौत निपजुं छे, ज्यारे तेनी माता होस्पिटलमां जीवन मरण वच्चे झोला खाई रही छे। वापीना लवाछा खाते रहता राजीव कुमार पालनी पत्नी मायाबेन कोई कारणसर पोतानी 3 वर्ष दीकरीने झेर पीवड़ाव्या बाद रूममां जई गड़े फांसो खाई आपघात करी लीधो हतो। जो कि आ वखते राजीव कुमारे तात्कालिक तेने बचावी लीधी। जो कि मायाने बाळकीने झेर पीवड़ावानुं जणावता बंने सारवार माटे सेलवासनी विनोबा भावे होस्पिटलमां लई जता फरज पड़ता तबीबोए बाळकीने मृत जाहेर करी हती, ज्यारे आपघातनी कोशिश करनार मायाबेनने सारवार माटे होस्पिटलमां दाखल करवामां आवी छे। आ बनाव अंगे डुंगरा पोलीसे बाळकीने झेर पीवड़ावनार मायाबेन सामे हत्यानो गुनो दाखल करी वधु तपास हाथ धरी छे। આ કામે હકીકત એવી છે કે રાજીવ કુમાર પાલ, કે જે લવાછા બાપુનગર ખાતે રહે છે અને મોટર ડ્રાઇવિંગ કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે, તેની સાથે તેની પત્ની માયા અને બે દીકરી લક્ષ્મી અને નાની દીકરી 3 વર્ષની ક્રિષા અને દીકરો એ રીતે રહે છે। રવિવારે બપોરના 2:45 વાગે એની મોટી દીકરી લક્ષ્મીએ કહ્યું કે મમ્મી રૂમમાં નાની દીકરી ક્રિષાને લઈ અને દરવાજો બંધ કરી દીધેલ છે અને સાથે એની સાથે દોરી છે। એટલે રાજીવને શંકા જ હતા, એને દરવાજો કકડાવે પણ ખોલેલ નહીં, તેથી દીકરી સાથે મોટી દીકરી સાથે મળી અને દરવાજો તોડી નાખ્યો। અંદર જોયેલ તો એની પત્ની માયા એ દોરી પંખા વડે બાંધી અને ફાંસી ખાવા માટે પ્રયત્ન કરેલ અને એની દીકરી ખાટલામાં સૂતી હતી। એટલે પ્રથમ એણે એની પત્નીને બચાવેલ, એટલે એની પત્નીએ કહેલ કે ક્રિષાને મેં ઝેર પીવડાવેલ છે, એને બચાવો। એટલે આ તમામને લઈ અને વિનોબા ભાવે હોસ્પિટલ સેલવાસ ખાતે આ બંનેને લઈ જવામાં આવી, જ્યાં ક્રિષા ઉંમર 3ની દીકરી ત્યાં સારવાર દરમિયાન મરણ ગઈ અને આ મહિલા જે છે માયા એની સારવાર ચાલુ છે। સર, પુત્રીને મારી નાખવાનું કંઈક ચોક્કસ કારણ બહાર આવ્યું છે? હાલ સુધી તપાસમાં એવું જણાયું છે કે આ જે માયા છે એને ગુસ્સો આવતા એણે પોતે આત્મહત્યાનો પ્રયત્ન કરેલ છે અને એની દીકરીને ઝેર આપવા પ્રયત્ન કરેલ છે। સર, આરોપી માતા કાર્યવાહી કરો। આ જે દીકરી છે એને ઝેર પીવડાથી મરણ ગયેલ હોય એની માતા વિરુદ્ધ આઈપીસી કલમ 302 એટલે કે ખૂનનો ગુનો નોંધવામાં આવેલ છે અને સેલવાસે દવાખાનામાંથી એમને રજા મળશે એટલે એમના વિરુદ્ધ અટક કરી આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે।